મહેસાણામાં જિલ્લા કક્ષાનું વિજ્ઞાન ગણિત અને પર્યાવરણ પ્રદર્શન યોજાયું હતું, જેમાં સ્કૂલના વિદ્યાર્થી દ્વારા ટકાઉ કૃષિ પદ્ધતિઓ, સ્માર્ટ ગ્રીન હાઉસ, વેસ્ટ વોટર પ્લાન, ગાય આધારિત ઝીરો બજેટ ખેતી, પાણીનું શુદ્ધિકરણ, મોબાઈલ માઇક્રોસ્કોપ, ઇકો ફ્રેન્ડલી રોકેટ લોન્ચર જેવી કૃતિ બનાવવામાં આવી હતી. જૂનાગઢ જિલ્લાના 10 તાલુકાઓમાંથી કુલ 50 કૃતિઓ તેમજ 120 વિદ્યાર્થીઓ, 10 તાલુકાના શિક્ષકો ભાગ લીધો હતો. આ કાર્યક્રમમાં જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જૂનાગઢ કનુભાઈ કરકર સાહેબ અને જિલ્લા પ્રાથમિક શિક્ષણાધિકારી કે એસ સાહેબ, કેળવણી નિરીક્ષક મુંજપરા સાહેબ અને મનસુખભાઈ ડાંગ અને ડોક્ટર કિશોર છેલડિયા સાહેબે ભાગ લીધો હતો. આજે અહીંયા વેસાણ મુકામે જીસીઆઈટી ગાંધીનગર, જિલ્લા શિક્ષણ તાલીમ ભવન જૂનાગઢ, જિલ્લા શિક્ષણ સમિતિ જૂનાગઢ અને અહીંના ચૂંટણીઓ, અહીંના પ્રાથમિક શિક્ષણાધિકારી અને બધા મળીને એક વિજ્ઞાન મેળાનું આયોજન કર્યું છે. આ વિજ્ઞાન મેળો ગણિત, વિજ્ઞાન, પર્યાવરણ પ્રદર્શન અત્યાર સુધી સીઆરસી કક્ષા સુધીના સ્પર્ધાઓ થઈ હોય તેમાં પહેલે નંબરે જેની કૃતિ આવી હોય તે જિલ્લા કક્ષાએ બધા કૃતિ લઈને આવ્યા છે. કુલ 5 વિભાગ છે અને 50 કૃતિઓ અત્યારે આવી છે અને પ્રાથમિક વિભાગની બધી કૃતિઓ છે. આમાંથી જે પહેલે નંબરે કૃતિ આવશે આ કૃતિ છે એ રાજ્ય કક્ષાએ જશે અને રાજ્ય કક્ષાએ જો તેમનો નંબર આવે તો એ દેશ કક્ષાએ જાય અને દેશ કક્ષાએ તેનો નંબર આવે તો વિશ્વ કક્ષાએ પણ જતી હોય છે. 2 વર્ષ પહેલાં આપણી એક કૃતિ જાપાન ગઈ હતી. અહીંયા બધા મિત્રોએ મળીને એક સરસ મજાનું આયોજન કર્યું છે. આજુબાજુની ગ્રામીણ શાળાઓ છે એ કાલે અને પરમદિવસે છે એ દિવસ માટે પ્રદર્શન જોવા માટે અહીંયા આવશે. આ ઉપરાંત રાત્રે પણ કાર્યક્રમ રાખે છે, જેમાં આજે સરકાર વિભાગનો કાર્યક્રમ છે, સાંસ્કૃતિક કાર્યક્રમ છે. આ વિજ્ઞાન મેળાનો મુખ્ય વિષય એ ટકાઉ વિકાસનો મુખ્ય વિષય છે, સ્વચ્છતા છે. આ ઉપરાંત જીસીઆરટી દ્વારા જે પુસ્તકો નવા તૈયાર થયેલા છે એ QR કોડવાળા છે, એટલે મોબાઈલ QR કોડ રીડ કરતાની સાથે જ એના વિડીયો શરૂ થઈ જાય છે, એટલે વાલીઓને એ પણ એમાં જાણવાનું બનશે. અહીંયા કૃતિ નાની હોય પરંતુ એનો વિચાર મોટો હોય છે. આ નાની કૃતિ, આ નાના વિચારો સમાજના મોટા મોટા પ્રશ્નો સોલ્વ કરતા હોય છે. એવા 12 વૈજ્ઞાનિકો 120 શેખા આવ્યા છે. અહીંયા સ્થાનિક લોકોએ, એના અધિકારીઓએ બધાએ મળીને ખૂબ સારી મહેનત કરી છે અને દરેક આવનાર બાળ વૈજ્ઞાનિકને લગભગ 1400-1500 રૂપિયાની ભેટ પણ મળનારી છે. એટલે જે લોકો આમાં મદદ કરતા છે એ બધાને ધન્યવાદ આપું છું. ભરત માતા કી. ભંડાર ચૌહાણ સાથે અશોક બારોટનો રિપોર્ટ, જૂનાગઢ.